નમસ્કાર મિત્રો મારું નામ દિવેશ કુમાર કેદવે હું આદર્શ વિદ્યાલય પાટણમાં છેલ્લા સોળ વર્ષથી જીવવિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું મિત્રો આપણે ધોરણ અગિયારના જીવવિજ્ઞાન વિષયના પ્રકરણ ચાર સૃષ્ટિના પ્રથમ એપિસોડમાં આપણે સૂત્રકૃમી સમુદાયના લક્ષણો સુધીની ચર્ચા કરી હતી જેમાં પ્રાણી વર્ગીકરણ માટે જરૂરી એવા વર્ગીકરણ માટેના કેટલાક આધારભૂત લક્ષણો જેમ કે કુશસ્તરીય આયોજન પેશી કક્ષાનું આયોજન દૈહિક આયોજન જે અંગત કે અંગતંત્ર સ્તરીય કક્ષાનું હોઈ શકે પ્રાણીઓ દ્વિગર્ભસ્તરી કે ત્રિગર્ભસ્તરી હોઈ શકે તેમની સમિતિ અરીય કે દ્વિપાર્શ્વીય સમિતિ હોઈ શકે તદુપરાંત તેમના દેહકોષ્ઠ વિશેની માહિતી તદુપરાંત એમાં તેઓમાં મેરુદંડની હાજરી કે ગેરહાજરી સમખંડીય અખંડતા વગેરે આધારભૂત લક્ષણોની પણ ચર્ચા કરી હતી અને ત્યારબાદ આપણે સચિત્ર સમુદાયના સામાન્ય લક્ષણોની વાત કરી કોષ્ઠાંત્રી અને ટીનોફોરા સમુદાયના તેમજ પૃથ્થકૃમી અને સૂત્રકૃમિ સમુદાયના કેટલાક સામાન્ય લક્ષણોની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ હવે આ દ્વિતીય એપિસોડમાં આપણે હવે આ પ્રાણી વર્ગીકરણની વાત આગળ ધપાવીએ જેમાં સૂત્રકૃમી બાદ નુપૂરક સમુદાય વિશેની માહિતી આવે છે જે આપણે પીપીટી દ્વારા અભ્યાસ કરવા પ્રયત્ન કરીએ નુપૂરક સમુદાય નુપૂરક સમુદાય એ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે આ પ્રાણીઓના દેહ પર સમખંડીય ખંડતાને કારણે ખંડો જોવા મળે છે અને આ ખંડો નો આકાર નુપુર એટલે કે પાયલ ઝાંઝર જેવો હોવાને કારણે આ સમુદાયનું નામ નુપૂરક એવું આપવામાં આવ્યું છે અહીંયા આગળ મિત્રો તમે જોઈ શકો છો નુપૂરક સમુદાયના વિવિધ પ્રાણીઓ જેમાં આપણે રેતી કીળો અળસિયું આ અળસિયું છે રેતી કીળો છે આ રેતી કીડાનો ફોટોગ્રાફ્સ વગેરે છે અને જળો પણ જોવા મળે છે તો આ નુપૂરક સમુદાયના કેટલાક પ્રાણીઓના ફોટોગ્રાફ્સ અહીંયા આગળ રજૂ કરેલા છે આ સમુદાયના પ્રાણીઓ જલજ એટલે કે ખારા પાણી અને મીઠા પાણીમાં વસવાટ કરે છે કેટલાક પ્રાણીઓ સ્થળ જ પણ હોઈ શકે જેમ કે દાખલા તરીકે અળસયું છે એ સ્થળ જ મુક્ત જીવી જીવન ગુજારે છે અને ક્યારેક આ સમુદાયના પ્રાણીઓ પરોપજીવી પણ હોય છે દાખલા તરીકે જળો છે એ પરોપજીવી પ્રાણીનું ઉદાહરણ કહી શકાય આ સમુદાયના પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય દ્વિપાર્શવીય સમમિતિ તેમજ અંગતંત્ર સ્તરીય દૈહિક આયોજન ધરાવે છે તેઓ સમખંડીય ખંડતા ધરાવતા અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે તેમની શરીર સપાટી સમખંડો મેટામિયર્સ માં નોંધનીય રીતે જુદી પડે છે અને આથી જ આ સમુદાયનું નામ નુપુરક છે તેઓ આયામ અને વર્તુળી સ્નાયુઓ ધરાવે છે જે પ્રચલનમાં મદદરૂપ થાય છે મિત્રો આ સમુદાયના પ્રાણીઓમાં શરીર દિવાલમાં આવેલા આયામ અને વર્તુળી સ્નાયુઓનું ક્રમબદ્ધ અને લયબદ્ધ અનુક્રમે સંકોચન અને શિથિલન થતું હોય છે જે પ્રચલનમાં મદદરૂપ થાય છે રેતી કીડા જેવા જલીય નુપૂરકો અભિચરણ પાદ પેરાપોડિયા કહેવાતા પાર્શ્વીય ઉપાંગો ધરાવે છે અને આ અભિચરણ પાદ રેતી કીડા જેવા જલીય નુપૂરકોમાં તરવામાં મદદરૂપ થાય છે આ સમુદાયના પ્રાણીઓમાં બંધ પ્રકારનું રુધિરાભીષણ તંત્ર જોવા મળે છે ઉત્સર્ગિકાઓ આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ થાય છે મિત્રો અહીંયા આગળ નીચે ફોટોગ્રાફમાં આ ઉત્સર્ગિકાઓ દર્શાવેલી છે એ ઉત્સર્ગિકાઓ દ્વારા એના દેહજળમાં રહેલા ઉત્સર્ગ દ્રવ્યો છે એ ઉત્સર્ગ દ્રવ્યોને શરીર બહાર નિકાલ કરવામાં આવે છે અહીં આગળ આ ઉત્સર્ગિકાઓ કાં તો પાચન માર્ગના પોલાણમાં ખુલતી હોય છે અથવા તો શરીરની બહાર ઉત્સર્ગ છિદ્ર દ્વારા ખુલતી હોય છે ટૂંકમાં આ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્ગીકાઓ છે એ ઉત્સર્ગ અંગ તરીકે વર્તે છે અને શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે ચેતાતંત્ર એક જોડ ચેતાકંદોનું બનેલું હોય છે કે જે પાર્શ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતારજ સાથે જોડાયેલું છે અહીં નીચે ફોટોગ્રાફ દર્શાવ્યો છે એમાં દર્શાવી છે તમે જોઈ શકો છો વચ્ચેનો જે પીળા રંગનો ભાગ છે એ પાચન માર્ગવાળો વિસ્તાર છે મિત્રો ઉપરનો ભાગ પૃષ્ઠ સપાટી કહેવાય છે નીચેનો ભાગ વક્ષ સપાટી કહેવાય છે અહીં તમે જોઈ શકો છો આ જે ગ્રીન કલરનો જે પોર્શન દેખાય છે એ વાળો ભાગ છે અને ઉપરની તરફનો આ જે ભાગ દેખાય તે ચેતા કડી તરીકે ઓળખાતો ભાગ છે તો અહીંયા આગળ ચેતારજ્જુ એ

એ જલજ નુપૂરક છે અળસિયું એ મુક્ત જીવી અને દર વસવાટ ધરાવતું નુપૂરક સમુદાયનું ઉદાહરણ કહી શકાય જ્યારે જળો એ પરોપજીવી જીવન ગુજારતું નુપૂરકનું ઉદાહરણ કહી શકાય પછીનો સમુદાય છે સંધિપાદ સમુદાય આર્થ્રોપોડા મિત્રો આ સંધિપાદ સમુદાય નામ જ આપણને એવું સૂચવે છે કે આ સમુદાયના પ્રાણીઓ એ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે અને માટે જ તેનું નામ સંધિપાદ એવું આપવામાં આવ્યું છે અહીંયા આગળ આ ફોટોગ્રાફ્સની અંદર સંધિપાદ સમુદાયના વિવિધ પ્રાણીઓ આપણે જોઈ શકીએ છીએ કાન ખજૂરો છે ક્રેપ છે મધમાખી કરોળિયો તીડ આ બધા પતંગિયા વીંછી આ સંધિપાદ સમુદાયના વિવિધ પ્રાણીઓના ઉદાહરણો છે આ પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય છે જેમાં કીટકોનો પણ સમાવેશ કરવામાં આવે છે પૃથ્વી પર નામકરણ કરેલ બધી જાતિઓ પૈકી બે ત્રત્યાંશ ભાગ કરતા પણ વધારે સંધિપાત સમુદાયની જાતિઓ છે મિત્રો આ પૃથ્વી પર જેટલા પણ પ્રાણી જાતિઓનું અસ્તિત્વ જોવા મળે તેમાં સૌથી વધુ જાતિઓ એ સંધિપાત સમુદાયના પ્રાણીઓની છે પ્રાણીઓ છે મિત્રો અહીંયા આગળ ખંડોની બાબતમાં એક બાબત સ્પષ્ટ કરી લેવી પડે કે અગાઉ આપણે જે નુપુરક સમુદાયના પ્રાણીઓની ચર્ચા કરી તેમાં અળસિયા જેવા પ્રાણીઓમાં જે ખંડન છે એ શરીરની બહાર અને અંદર એમ બંને તરફ ખંડન છે અને અળસિયામાં આપણને આંતરખંડીય વિટપો પણ જોવા મળે છે મતલબ કે નુપુરકમાં બાહ્ય અને આંતરિક એમ બંને ખંડક ખંડન જોવા મળે છે જ્યારે સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં માત્ર બાહ્ય ખંડન જોવા મળે છે શરીરની અંદર ખંડન હોતું નથી તો આપણે

વિભાજિત થાય છે અહીં આકૃતિમાં નીચે જોઈ શકાય છે કે હેડ થોરેક્સ એન્ડ એપડોમેન મતલબ ઉરસ અને ઉદર એમ ત્રણ ભાગોમાં પ્રાણી શરીર વિભાજીત થયેલું હોય છે તદુપરાંત આ સમુદાયના પ્રાણીઓ એ સાંધાવાળા ઉપાંગો આર્થ્રોસ શબ્દનો મતલબ થાય છે જોઈન્ટ અને પોડા શબ્દનો મતલબ થાય છે ઉપાંગો એટલે કે સાંધાવાળા ઉપાંગો ધરાવતા હોવાથી આપણે આ સમુદાયને સંધિપાદ એવું નામ આપ્યું છે શ્વસન અંગો તરીકે આ સમુદાયના પ્રાણીઓમાં ઝાલરો એટલે કે ગિલ્સ ઝાલર પોથી બુક ગિલ્સ ફેફસા પોથી બુક લંગ્સ કે શ્વસન નલિકા તંત્ર ટ્રેકિયલ સિસ્ટમ ધરાવે છે ખુલ્લા પ્રકારનું રુધિરા ભીષણ તંત્ર જોવા મળે છે અહીં આગળ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીં સંધિપાત સમુદાય એ ખૂબ જ વિશાળ સમુદાય છે ઘણા બધા નિવાસ સ્થાનોમાં આ પ્રાણીઓ વસવાટ કરતા હોય છે આ સમુદાયના પ્રાણીઓ જલીય વસવાટ હોય સ્થળીય વસવાટ હોય રણ પ્રદેશ હોય પહાડો હોય દરેક જગ્યાએ આપણને સંધિપાત સમુદાયના પ્રાણીઓ જોવા મળે છે માટે અહીં આ સમુદાયના પ્રાણીઓના શ્વસનમાં પણ અલગ અલગ પ્રકારની રચનાઓ જોવા મળે અહીં જોઈ શકાય ઝાલરો એટલે કે ગિલ્સ જે જલચર પ્રાણીઓ છે જલીય કીટકો છે એમાં શ્વસન માટે ઝાલરો આવેલી છે એ ઝાલરમાં ઝાલરોમાં રહેલી રુધિર કેશિકાઓ દ્વારા તે પાણી અને રુધિર વચ્ચે શ્વસન વાયુઓની આપલે કરી શકે છે કેટલાક પ્રાણીઓમાં ફેફસા પોથી જોવા મળે છે આ ફેફસા પોથી દ્વારા તે શ્વસન વાયુની આપલે કરે છે મિત્રો વંદા જેવા પ્રાણીઓમાં શ્વસન નલિકા તંત્ર અહીં નીચે નીચેના ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો અલગ અલગ નલિકાઓનું ઝાડું દર્શાવેલું છે આ નલિકાઓનું ઝાડું છે એ શ્વસન વાયુઓના વહન સાથે સંકળાયેલું છે અને શ્વસન નલિકા તંત્ર રચે છે મિત્રો અહીંયા આગળ વંદા માટે એક ખાસ બાબત આપણે નોંધવી પડે કે વંદામાં શ્વસન નલિકાઓનું જાડું એ સમગ્ર શરીરમાં એટલું બધું પથરાયેલું છે કે જેથી કરીને શ્વસન વાયુઓ વાતાવરણમાંથી એની બંને પાર્શ્વ બાજુ આવેલા શ્વસન છિદ્રો દ્વારા દાખલ થઈ અને શરીરના પેશીકોષો સુધી પહોંચી શકે છે મતલબ કે વંદામાં શ્વસન વાયુઓની આપલે કરવા માટે કોઈપણ પ્રકારના શ્વસન રંજક દ્રવ્યની જરૂરિયાત રહેતી નથી અને માટે વંદામાં રુધિર રંગ વિહીન હોય છે એટલે આ બાબત આપણે ખાસ યાદ રાખીશું આમ તો સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં આપણને શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોસાઈનિન જોવા મળતું હોય છે જેથી કરીને રુધિરનો રંગ ભૂરા રંગનો હોય પરંતુ વંદામાં શ્વસન નલિકા તંત્ર ખૂબ જ સુવિકસિત હોય છે સમગ્ર શરીરમાં પ્રસરેલું હોય છે અને શ્વસન વાયુઓની આપલે આપી સુધી કરાવી શકતું હોવાને કારણે વંદામાં રુધિર જોવા મળે છે આ બાબત આપણે ખાસ યાદ રાખીશું મિત્રો અહીંયા આગળ સ્પર્શકો સંવેદી અંગ તરીકે આપણને સ્પર્શકો જોવા મળે છે નીચેની આકૃતિમાં તમે અહીં એન્ટીની એવું લખેલું છે એ સ્પર્શકો છે પછી સંય આંખો છે એ સંયુક્ત કે સાદી હોઈ શકે એ પણ નીચેની આકૃતિમાં દર્શાવેલું છે જો સાદી આંખ હોય તો એમાં નેત્રિકાઓ જોવા નથી મળતી પરંતુ અહીંયા આગળ આ સંયુક્ત આંખ છે તો એ સંયુક્ત આંખમાં આપણને અનેક નેત્રિકાઓ જોવા મળે છે અને એ નેત્રિકાઓ દ્વારા ચારે બાજુના દ્રશ્યોનું અવલોકન કરી શકે છે સ્થિતકોષ્ઠ સ્ટેટોસિસ્ટ તરીકે ઓળખાતી રચના છે અને આ સ્ટેટોસિસ્ટ તરીકે ઓળખાતી રચના એ આ સમુદાયના પ્રાણીઓનું સમતોલન અંગ છે તો આ અલગ અલગ પ્રકારના અંગો આ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે મિત્રો આ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવા માટે માલપીધિયન નલિકાઓ આવેલી હોય છે અને એ માલપીધિયન નલિકાઓ દ્વારા ઉત્સર્જન કરે છે અહીં નીચે આકૃતિમાં દર્શાવ્યું છે અહીં આગળ આ મધ્યાંત્ર છે અને ત્યાર પછીનો ભાગ આ પશ્ચાંત્ર છે મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને આવી બારીક સૂક્ષ્મ પોલી નલિકાઓ આવેલી હોય છે ખાસ કરીને આપણે જો વંદાની વાત કરીએ તો વંદામાં મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને અત્યંત બારીક સૂક્ષ્મ પોલી નલિકાઓ આવેલી હોય છે લગભગ દોઢસો જેટલી સંખ્યામાં હોય છે અને આ નલિકાઓ છે એ આ શરીર ગુહા જે રુધિર ગુહા તરીકે ઓળખાતો ભાગ છે કારણ કે અહીંયા આગળ આપણને ખુલ્લા પ્રકારનું રુધિરાભીષણ તંત્ર જોવા મળે છે એટલે આ જે માલપીધિયન નલિકાઓ છે એની આસપાસ રુધિર હોય છે અને એ રુધિરમાં રહેલા ઉત્સર્ગ દ્રવ્યો આ માલપીદીયન નલિકામાં ગ્રહણ થાય છે અને માલપીદીયન નલિકાઓ દ્વારા આ ઉત્સર્ગ દ્રવ્યોને પાચન માર્ગ દ્વારા મળની સાથે દૂર કરવામાં આવે છે આમ અહીં માલપીદીયન નલિકાઓ એ ઉત્સર્ગ અંગ તરીકે વર્તે છે આ સમુદાયના પ્રાણીઓ એક છે મતલબ કે નર પ્રાણી અને માદા પ્રાણી અલગ હોય છે મતલબ કે અંડપ્રસવી પ્રાણીઓ છે વિકાસ સીધો અથવા પરોક્ષ જોવા મળે છે મિત્રો આપણને પતંગિયાનું ઉદાહરણ બહુ પ્રચલિત છે પતંગિયાનો જે વિકાસક્રમ છે એ એક પરોક્ષ પ્રકારનો વિકાસક્રમ કહી શકાય કારણ કે તેમાં સૌપ્રથમ ઈંડામાંથી પછી ઈયળ કોસેટાનું સ્વરૂપ આવે છે અને કોસેટામાંથી ત્યારબાદ પતંગિયાનું સ્વરૂપ આવે છે જે પરોક્ષ વિકાસનું સૂચન કરે છે આ સમુદાય એ ખૂબ જ વિસ્તૃત છે અનેક પ્રકારના પ્રાણીઓ ધરાવે છે તો એના ઉદાહરણમાં પણ આપણને ઘણું બધું વૈવિધ્ય જોવા મળે છે દાખલા તરીકે આર્થિક રીતે ઉપયોગી હોય એવા સંધિપાત સમુદાયના કીટકોની જો આપણે વાત કરીએ તો મધમાખી એ ખૂબ જ પ્રચલિત ઉદાહરણ છે એમાંથી પ્રાપ્ત થતું મધ ઔષધકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે ત્યારબાદ રેશમના કીડા એ આપણને રેશમ કાપડ પૂરું પાડે છે લાખ એ પણ લેક્સીપર એટલે કે લેક ઇન્સેક્ટ એમાંથી આપણને લાખ પ્રાપ્ત થાય છે આ પ્રાણીઓ આપણને આર્થિક રીતે ઉપયોગી છે ત્યારબાદ વાહકોની આપણે વાત કરીએ સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે એ ઘણા બધા રોગકારકોનું વહન કરાવે છે માટે તેઓ વેક્ટર્સ તરીકે વર્તે છે જેમ કે સામાન્યતઃ આપણા ઘરમાં જોવા મળતું એનાફિલિસ મચ્છર માદા મચ્છર છે આપણને ખ્યાલ છે તે મેલેરિયા માટે જવાબદાર છે ક્યુલેક્સ એ પણ વાહક તરીકે વર્તે છે એડિસ જે વગેરે મચ્છરો છે આ બધા અલગ અલગ પ્રકારના રોગકારકોના વાહક તરીકે વર્તતા સંધિપાત સમુદાયના ઉદાહરણો ગણાવી શકાય રહેતા અને પાક માટે હાનિકારક કીટકોના ઉદાહરણમાં તીડને આપણે ઉદાહરણ તરીકે ગણાવી શકીએ લોકસ્તાનું વૈજ્ઞાનિક નામ છે અહીંયા આગળ મિત્રો આ ફોટોગ્રાફમાં જોઈ શકાય રેશમનો કીડો છે એ રેશમ ઉત્પાદન સાથે સંકળાય છે પછી લેક ઇન્સેક્ટ એ લાખ આપતું કીટક છે અને એનાફિલિસ મચ્છર છે આ માદા એનાફિલિસ મચ્છર એ ખાસ કરીને આ મેલેરિયાના મેલેરિયા માટે જવાબદાર ગણાય છે ક્યુલેક્સ પછી એડિસ અને તીડ એના ફોટોગ્રાફ અહીં દર્શાવ્યા છે તો આ બધા તમે જોઈ શકો છો દરેકમાં ઉપાંગો છે એ સાંધાવાળા છે અને માટે જ આ પ્રાણીઓને સંધિપાદ એવું નામ આપવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ સમુદાય મૃદુકાય સંધિપાદ સમુદાય પછીનો જે સમુદાય છે એને આપણે મૃદુકાય તરીકે ઓળખીએ છીએ મિત્રો આ નામ જ એનું અર્થ સૂચવી જાય છે કાય મતલબ દેહ અને મૃદુ એટલે કે કોમળ આ પ્રાણીઓ કોમળ દેહ રચનાવાળા પ્રાણીઓ હોવાને કારણે મૃદુકાય એવું નામ આપવામાં આવ્યું છે અહીંયા આગળ ફોટોગ્રાફમાં મૃદુકાય સમુદાયના વિવિધ પ્રાણીઓના ફોટોગ્રાફ્સ અથવા તો ચિત્રો દર્શાવેલા છે મૃદુકાય સમુદાયમાં જે દેહ અત્યંત કોમળ હોવાને કારણે મિત્રો અહીં ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે શરીરની સપાટી ઉપર આપણને પ્રાવરનું આવરણ જોવા મળે છે શંખ છે કોડી છે છીપ છે આ બધા આ પ્રાવર ધરાવતા

પ્રાવરનું નિર્માણ થાય છે અને પોતાનું શરીર પ્રાવરના પોલાણની અંદર એ સંકેલી લે છે સંકોચી લે છે અને પરિણામે તે પોતાની આસપાસના શિકારી પ્રાણીઓથી પોતાનું રક્ષણ મેળવી શકે છે આ આ સમુદાયના પ્રાણીઓની ખાસ વિશેષતા છે તો મિત્રો હવે આ સમુદાય એ બીજા નંબરનો સૌથી મોટો પ્રાણી સમુદાય છે આ સમુદાયમાં ઘણા પ્રાણીઓ અલગ અલગ પ્રકારે દાખલા તરીકે સ્થલજ કે જલજ મતલબ કે ખારા કે મીઠા પાણીમાં પણ જોવા મળે છે અને આ સમુદાયના પ્રાણીઓ એ અંગતંત્ર સ્તરીય દૈહિક આયોજન ધરાવે છે આ સમુદાયના પ્રાણીઓ એ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે ત્રિગર્ભસ્તરીય હોય અને દેહ કોષ્ઠધારી પ્રાણીઓ છે મૃદુકાય સમુદાયના પ્રાણીઓની શરીરની સપાટી પર કેલ્શિયમ કાર્બોનેટના કવચનું આવરણ હોય છે કેલ્કેરિયસ તરીકે ઓળખાય છે છે અને આ પ્રાણીઓ પ્રાણીઓ એક એક મિત્રો સંધિપાત સમુદાયના ખંડોયુક્ત હોય છે જ્યારે અહીં મૃદુકાય સમુદાયના પ્રાણીઓ એક ખંડ વિહીન હોય છે આ એક મુખ્ય તફાવત આપણે સમજાવી શકીએ તેઓ સ્પષ્ટ શીર્ષ સ્નાયુલ પગ અને અંતરંગ કંદુક કે ખુંદ ધરાવે છે અહીં નીચે ફોટોગ્રાફમાં દર્શાવ્યું છે આ એનો સ્નાયુલ અને મૃદુ પગ દર્શાવેલો છે સ્નેલનો તો આ સ્નાયુલ અને મૃદુ પગ ધરાવે છે અને અહીં બાજુના ફોટોગ્રાફમાં પ્રાવરની અંદરની તરફ ઉપસેલો જે ભાગ છે એને આપણે અંતરંગ કંદુક અથવા તો ખુંદ તરીકે ઓળખાતો ભાગ છે જેમાં પાચન માર્ગ વગેરે વિસ્તારો આવેલા હોય છે ત્વચા કોમળ અને વાદળી સદ્રશ્ય છે એટલે કે મૃદુકાય સમુદાય મેં આગળ વાત કરી એ પ્રમાણે ખૂબ જ કોમળ અને મૃદુ દેહ ધરાવે છે એટલે નામ જ આપ્યું છે એટલે ત્વચા કોમળ છે તેઓ વાદળી રંગના છે અહીં રંગ નહીં પરંતુ વાદળી નામનો જે પ્રાણીઓ આવે છે એ પોચા અને મૃદુ હોય છે માટે વાદળી સદ્રશ્ય એવો શબ્દ અહીં આલેખ્યો છે તે અંતરંગ કંદુકની ફરતે પ્રાવરણ બનાવે છે અહીં આકૃતિમાં ફોટોગ્રાફમાં પણ જોઈ શકાય છે કે એના મૃદુ ફરતે આ કેલ્શિયમ કાર્બોનેટ તેમજ અન્ય અન્ય ક્ષારોનું બનેલું આવરણ આવેલું હોય છે જે તેને સુરક્ષા બક્ષે છે કંદુક અને પ્રાવરણ વચ્ચેના અવકાશને પ્રાવર ગુહા તરીકે ઓળખવામાં આવે છે જે શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો ધરાવતી પિંછા જેવી ઝાલરો પણ તેમાં આવેલી હોય છે અહીં જોઈ શકાય છે દાખલા તરીકે આ શંખ છે અને શંખની અંદરની ની તરફનો આ પ્રાણીનો દેહ એના પાચન માર્ગ અને એના શરીર દિવાલ અને આ પ્રાવર એની વચ્ચેનો જે પોલાણ છે અહીં અંગ્રેજીમાં લખ્યું છે મેન્ટલ કેવિટી મતલબ કે

તે શ્વસન વાયુની આપ લે કરે છે કાંસકાના દાંતિયા જેવી રીતે આ ગોઠવાયેલી હોવાથી એને કંકતવત ઝાલરો તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રાણીઓના શરીરના અગ્ર ભાગે શીર્ષ પ્રદેશ પર સંવેદી સૂત્રાંગો આવેલા હોય છે જે નીચેની આકૃતિ પર તમે જોઈ શકો છો સેન્સરી ટેન્ટેકલ્સ મતલબ કે આ સંવેદી સૂત્રાંગો છે મુખ છે એ કરવત જેવું અંગ ધરાવે છે જેને રેત્રિકા રેડ્યુલા તરીકે ઓળખવામાં આવે છે અહીં નીચેની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આ મુખ છે એ ખોરાકનો પ્રવેશ માર્ગ છે એ મુખની અંદરની સપાટીએ આવી રીતે કરવતના દાંત જેવી દંતુરિત સપાટી જોવા મળે છે આ કરવતના દાંત જેવી જે દંતુરિત સપાટી છે એ ખરબચડી હોય છે અને એ ગ્રહણ કરાયેલા ખોરાકનો બારીક ભૂકો કરે છે એને દળે છે અને આ વિસ્તાર રેત્રિકાના નામથી ઓળખાય છે મિત્રો આ રેત્રિકા છે એ મૃદુકાય સમુદાયની આગવી વિશેષતા તરીકેની લાક્ષણિકતા છે આ સમુદાયના પ્રાણીઓ એ દ્વિગૃહી અને પરોક્ષ વિકાસ ધરાવતા અંડપ્રસ્વી પ્રાણીઓ છે અહીં જોઈ શકાય ઈંડા મૂકેલા જણાય છે એટલે આ પ્રાણીઓ અંડપ્રસવી પ્રાણીઓ છે ઉદાહરણોની વાત કરીએ તો પાયલા એપલા સ્નેલ પિનેક્ટેડા પલ ઓઇસ્ટર સેપિયા કટલ ફિશ લોલીગો સ્ક્વિડ ઓક્ટોપસ ડેવિલ ફિશ એપ્લાસિયા સી હેર દંતકવચ ડેન્ટેલિયમ ટશ્ક સેલ અષ્ટ કવચ કિટોપલ્યુરા કાઇટોન અહીં આગળ કેટલાક ફોટોગ્રાફ સાથે ઉદાહરણો બતાવે છે અહીં પાયલા એ એનો ફોટોગ્રાફ અહીં દર્શાવેલો છે મોતી છીપ જે મોતીનું નિર્માણ કરતી રચના છે છીપ છે મોતી બનાવે છે સેપિયાનો પણ ફોટોગ્રાફ અહીંયા આગળ દર્શાવેલો છે લોલિગો ઓક્ટોપસ એપલાસિયા સી હેર જાણે કે સમુદ્રી હરણ હોય એવું એનો આકાર હોવાને કારણે સી હેર એવું નામ એટલે સમુદ્રી સસલા જેવું એનો આકાર હોવાને કારણે એ સી હેર તરીકે એને ઓળખાય છે દંત કવચ ડેન્ટેલિયમ ટસ્ક સેલ અને અષ્ટ કવચ કાઇટોન ના ફોટોગ્રાફ પણ અહીં આગળ દર્શાવેલા છે ત્યાર પછીનો સમુદાય છે શૂળ ત્વચી એકાઈનો ડરમેટા મિત્રો નામ પરથી જ આપણને ખ્યાલ આવે કે આ સમુદાયનો દેહ એ શૂળ જેવી રચનાઓ ઉત્પન્ન કરે છે શરીરની સપાટી પર શૂળ જોવા મળે છે અને એકાઈનો ડરમેટા તરીકે ઓળખવામાં આવે છે ડર્મ એટલે કે ત્વચા અને એકાઇનોપ્સ મતલબ કે શૂળ જેવી વિસ્તારો ધરાવતી ત્વચા એટલે નામ આપ્યું છે એકાઇનો ડરમેટા અહીંયા આગળ શૂળ ત્વચી સમુદાયના વિવિધ પ્રાણીઓના કેટલાક ફોટોગ્રાફ્સ રજૂ કરેલા છે જેમાં સાગર ગોટા તેમજ તારા માછલી આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા આગળ આ સમુદાયના વિવિધ પ્રાણીઓનો ફોટોગ્રાફ અહીં રજૂ કરેલો છે મિત્રો શૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓ એ બધા જ પ્રાણીઓ સામુદ્રિક છે અને આ સમુદાયના પ્રાણીઓ કેલ્શિયમ કાર્બોનેટની અસ્થિકાઓ કે તકતીઓનું અંતઃ કંકાલ ધરાવે છે અહીંયા આગળ આપણને કેલ્શિયમ કાર્બોનેટનું કંકાલ જોવા મળે છે અને માટે જ આ સમુદાયને આપણે શૂળ ત્વચી નામ એવું આપેલું છે અથવા તો શૂળ ચરમી એવું નામ પણ આપવામાં આવે છે બધા જ પ્રાણીઓ દરિયાઈ છે ખારા પાણીમાં તે ખાસ કરીને જોવા મળે છે અને અંગતંત્ર સ્તરીય દૈહિક આયોજન જોવા મળે છે પુખ્ત સુર ત્વચીઓમાં આપણને અર્ય સમમિતિ જોવા મળે છે પરંતુ ડીંબ છે એ દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે મિત્રો અહીંયા આગળ આ બાબત આપણે ખાસ યાદ રાખીશું કે શૂડ ત્વચી સમુદાયના પ્રાણીઓના ડીંબ હોય છે એ દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે જ્યારે

એ મળદ્વાર ધરાવે છે અને નીચેની જમીન તરફનો જે ભાગ છે નીચેની તરફની જે સપાટી છે ત્યાં મુખ આપણને જોવા મળે છે અહીંયા આગળ છે એ સંપૂર્ણ એટલે કે મુખદ્વાર અને મળદ્વાર યુક્ત પાચન તંત્ર જોવા મળે છે સંપૂર્ણ પાચન તંત્ર આપણે ઓળખીએ છીએ જલવાહક તંત્ર વોટર વેસ્ક્યુલર સિસ્ટમ મિત્રો અહીંયા આગળ જલવાહક તંત્ર એ આ શૂળ ત્વચી સમુદાયની ખાસ વિશેષતા છે આ જલવાહક તંત્રની હાજરી એ તેનું વિશિષ્ટ લક્ષણ કહેવાય છે જે પ્રચલનનું કાર્ય કરે છે તદુપરાંત ખોરાકને પકડવાનું તેમજ તેનું યોગ્ય વહન કરવાની ક્રિયામાં તેમજ શ્વસન વાયુઓની આપલે કરવામાં પણ જલવાહક તંત્ર મદદરૂપ થાય છે મિત્રો અહીંયા આગળ જે ફોટોગ્રાફ દર્શાવ્યો છે એમાં વિવિધ નલિકાઓ અહીંયા આગળ દર્શાવી છે મેટ્રોપોરાઇટ છે પછી રિંગ કેનાલ છે ત્યારબાદ આ જે ટ્યુબ રેડિયલ કેનાલ છે ત્યારબાદ અને ત્યારબાદ આ નાલી પગો આવેલા છે એ નાલી પગો એ અહીં આગળ પ્રચલનના કાર્યમાં ખૂબ જ મદદરૂપ થાય છે તો આમ અલગ અલગ પ્રકારની નલિકાઓના સંકલનથી જલવાહક તંત્રનું નિર્માણ થાય છે અને એ જલવાહક તંત્ર એ ખોરાક પકડવાનું તેમજ શ્વસનના કાર્ય સાથે સંકળાય છે આ સમુદાયના પ્રાણીઓમાં આપણને ઉત્સર્જન તંત્રનો અભાવ જોવા મળે છે કારણ કે ઉત્સર્જનના કાર્ય સાથે જલવાહક તંત્ર સંકળાયેલું છે આ સમુદાયના પ્રાણીઓ છે એ લિંગભેદ ધરાવે છે અને લિંગી પ્રજનન દર્શાવે છે દર્શાવે છે મતલબ કે તેઓમાં નર પ્રાણી અને માદા પ્રાણી અલગ છે બાહ્ય ફલન જોવા મળે છે મતલબ કે ફલનની પ્રક્રિયા છે એ પ્રાણી શરીરની બહાર એટલે કે પાણીમાં જોવા મળે છે મુક્ત તરતા ડિમ્બ સહિત વિકાસ પરોક્ષ છે તેઓમાં ડીંબ વિકાસ જોવા મળે છે મતલબ કે વિકાસ દરમિયાન અલગ અલગ ડિમ્બા અવસ્થાઓનું અવલોકન આપણે કરી શકીએ છીએ ઉદાહરણોની વાત કરીએ તો ખૂબ જ પ્રચલિત ઉદાહરણ તારા માછલી એસ્ટેરિયાસ સ્ટારફ ત્યારબાદ સાગર ગોટા એકાઇનસ સી અર્ચિન સમુદ્ર કમળ એન્ટિડોન સી લીલી સમુદ્ર કાકડી ક્યુક્યુમેરીના સી કુકુંબર બરડ તારા અફ્યુરા બ્રિટલ સ્ટાર અહીં આગળ આ સમુદાયના પ્રાણીઓના કેટલાક ફોટોગ્રાફ્સ રજૂ કરેલા છે જેમ કે તારા માછલી છે ત્યારબાદ સાગર ગોટા એની શરીરની સપાટી ઉપર આવા કંટકો ચૂનાના બનેલા તેમજ અન્ય ક્ષારના બનેલી શૂળ જેવી રચનાઓ બહુ સ્પષ્ટ દેખી શકાય છે સમુદ્ર કમળ જાણે કમળ ખીલેલું હોય એવો આપણને અભાસ થાય છે માટે નામ સમુદ્ર કમળ સી લીલી એવું નામ આપેલું છે સમુદ્ર કાકડી ક્યુક્યુ મેરીના સી કુકુંબર મિત્રો આ સમુદ્ર કાકડીની એક બીજી વિશેષતા એ પણ આપણે નોંધવી જોઈએ કે આ સમુદ્ર કાકડી એ પોતાનો સમગ્ર પાચન માર્ગ ત્યજી અને નવો પાચન માર્ગ સર્જવાની ક્ષમતા ધરાવે છે મતલબ કે તેમાં નવો પાચન માર્ગ સર્જવાની પુનઃ સર્જન ક્ષમતા રહેલી છે ત્યારબાદ બરડ તારા સમુદાય સામી મેરુદંડી હેમિકોર્ડેટા અહીં આગળ સામી મેરુદંડી એ ખૂબ જ મર્યાદિત જાતિઓ ધરાવતો સમુદાય છે અહીં આગળ આ કેટલાક બાલાનો ગ્લોસના કેટલાક ફોટોગ્રાફ્સ અહીંયા આગળ રજૂ કરેલા છે જે આ સમુદાયના પ્રાણીનું ઉદાહરણ છે સામી મેરુદંડીને પહેલા મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે માનવામાં આવતો હતો પરંતુ હાલમાં તેને અલગ સમુદાય તરીકે અમેરુદંડી તરીકે મૂકવામાં આવે છે આ સમુદાય અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે આ સમુદાયના પ્રાણીઓ કૃમિ જેવા છે દરિયાઈ પ્રાણીઓના નાના સમૂહો ધરાવે છે તેઓ દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે આ સમુદાયના પ્રાણીઓનું જે શરીર છે એ નળાકાર હોય તેમજ અગ્રભાગે સૂંઢ ત્યારબાદ ગ્રીવા અને ખૂબ જ લાંબુ ધડ ધરાવે છે અહીં આકૃતિ દર્શાવી છે જેમાં આ રીતે છે ત્યારબાદ કોલર એટલે કે વાળો ભાગ અને પછીનો ભાગ ધળ પ્રદેશ તરીકે ઓળખાય છે આ ફોટોગ્રાફ એ બાલાનો ગ્લોસસ નામના પ્રાણીનો છે આ સમુદાયના પ્રાણીઓનું પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે શ્વસન ઝાલરો દ્વારા થાય છે અને શું ઉત્સર્જન અંગ તરીકે વર્તે છે આ ખાસ યાદ રાખીશું આ શબ્દ એ શું મેરુદંડી પ્રાણીઓના ઉત્સર્ગ અંગ તરીકે વર્તે છે લિંગભેદ જોવા મળે છે એટલે કે બાહ્ય ફલન અને પરોક્ષ ગર્ભ વિકાસ જોવા મળે છે ઉદાહરણ તરીકે બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ એ આ સામી મેરુદંડીના ઉદાહરણો છે સમુદાય મેરુદંડી કોર્ડેટા મેરુદંડી સમુદાયમાં સમાવેશ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને મૂળભૂત રીતે આપણે મેરુદંડ તદુપરાંત પૃષ્ઠ બાજુએ આવેલું પોલું ચેતા રજ્જુ અને જોડમાં કંઠનાલીય ઝાલર ફાટોની હાજરી દ્વારા

અને બંધ પરિવહન તંત્ર ધરાવે છે એટલે કે નોર્મલી સામાન્યત જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે ગાય ભેંસ કૂતરા બિલાડા વગેરે આ પ્રાણીઓમાં જે પૂંછડી નોર્મલી આપણને જોવા મળતી હોય છે તેને આપણે પશ્ચ ગુદાપુચ્છ તરીકે ઓળખીએ છીએ તો એ પશ્ચ ગુદાપુચ્છ ધરાવતા પ્રાણીઓ હોય છે અને બંધ પરિવહન તંત્ર ધરાવે છે અહીંયા આગળ મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓના તફાવત સ્વરૂપે કેટલીક લાક્ષણિકતાઓની રજૂઆત કરી છે જેમ કે મેરુદંડી પ્રાણીઓમાં મેરુદંડ હાજર હોય છે મતલબ કે મેરુદંડ જોવા મળે છે જ્યારે અમેરુદંડી પ્રાણીઓમાં મેરુદંડ ગેરહાજર હોય છે મિત્રો ખાસ કરીને આ મેરુદંડનું જે નિર્માણ છે એ ગર્ભ વિકાસ દરમિયાન થતું હોય છે ગર્ભ વિકાસ દરમિયાન મધ્ય ગર્ભ સ્તરમાંથી કેટલા કેટલાક કોષો વિભેદન પામે છે અને શીર્ષથી થી પુચ્છ સુધી લંબાયેલી કાસ્થિની બનેલી સ્થિતિ સ્થાપક રચનાનું વિભેદન જોવા મળે છે જેને આપણે મેરુદંડ તરીકે ઓળખીએ છીએ તો આજ આ પ્રકારનો જો મેરુદંડ આપણને જોવા મળે ગર્ભ વિકાસ દરમિયાન તો આપણે તેને મેરુદંડી પ્રાણીઓ કહીએ છીએ અને આવો જો મેરુદંડ જોવા ન મળે ગર્ભ વિકાસ દરમિયાન તો આપણે તેને અમેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ બીજું મેરુદંડી પ્રાણીઓમાં મધ્યસ્થ ચેતા પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે પોલું હોય હોય અને એકવડું છે છે જ્યારે પ્રાણીઓ જે એમાં નક્કર અને બેવડું હોય છે ત્રીજી બાબત મેરુદંડી પ્રાણીઓના જીવનના કેટલાક તબક્કામાં ઝાલર ફાટો હાજર હોય છે અને કંઠનળી ઝાલર ફાટો દ્વારા છિદ્રાળુ બને છે ગેરહાજર હોય છે આ જાલર ફાટો જીવનના કેટલાક તબક્કે હોઈ શકે છે અથવા તો આજીવન પણ આ ઝાલર ફાટોનું અસ્તિત્વ જોવા મળે છે ત્યારબાદ મેરુદંડી પ્રાણીઓમાં હૃદય એ વક્ષ આવેલું હોય છે હૃદયનું અસ્તિત્વ વક્ષ બાજુએ છે અને અમેરુદંડી પ્રાણીઓમાં હૃદય પૃષ્ઠ બાજુ બાજુ હાજર હોય છે જ્યારે અમેરુદંડી પ્રાણીઓમાં પશ્ચ ગુદાપુચ ગેરહાજર હોય છે મિત્રો મેરુદંડી પ્રાણીઓ છે એને ત્રણ ઉપસમુદાયોમાં વિભાજીત કંચુક મેરુદંડી ટ્યુનિકેટ્સ તરીકે ઓળખવામાં આવે છે બે શીર્ષ મેરુદંડી કોર્ડેટા તરીકે ઓળખવામાં આવે છે અને ત્રણ

માત્ર ડિંભીય પૂંછડીમાં અસ્તિત્વ ધરાવે છે જ્યારે શીર્ષ મેરુદંડી પ્રાણીઓમાં મેરુદંડ એ સમગ્ર જીવનકાળ દરમિયાન અસ્તિત્વ ધરાવે છે અહીં આગળ ઉદાહરણોમાં પુચ્છ મેરુદંડીના ઉદાહરણમાં એસિડિયા છે ત્યારબાદ સાલ્પા અને ડોલિયોલમ એ પુચ્છ મેરુદંડી પ્રાણીઓના ઉદાહરણ તરીકે ઓળખાવી શકાય જમણી તરફ એના ફોટોગ્રાફ્સ પણ દર્શાવેલા છે

ઉપ સમુદાય તરીકે આપણે તેને ઓળખાવી મિત્રો પૃષ્ઠવંશી સમુદાયના પ્રાણીઓ એ સૌથી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ ગણી શકાય અને આ પૃષ્ઠવંશી સમુદાયના સભ્યો છે એ સૌથી વધુ ઉચ્ચ કક્ષાના આપણે ગણી શકીએ તેઓમાં જે આધુનિક લક્ષણો છે એ ઉદ્વિકાસના અનુકૂલન સ્વરૂપે છે ઉદ્વિકાસ દરમિયાન વિવિધ પ્રકારના અનુકૂલનો તેઓએ સાધ્યા છે અને લક્ષણોની દૃષ્ટિએ સૌથી વધુ ઉચ્ચ કક્ષાના લક્ષણો ધરાવે છે તેવું આપણે કહી શકીએ તો પૃષ્ઠવંશી સમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે અને આ મેરુદંડ છે એ પુખ્ત અવસ્થાએ એ કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે અને માટે જ આપણે તેને પૃષ્ઠવંશી એવું નામ આપીએ છીએ આ મેરુદંડ એ પુખ્તા અવસ્થાએ કાસ્થિમય કે અસ્થિમય કરોડસ્તંભ એટલે કે વર્ટીબ્રલ કોલમમાં રૂપાંતર પામે છે આથી બધા પૃષ્ઠવંશીઓ એ મેરુદંડીઓ છે પરંતુ બધા મેરુદંડીઓ એ પૃષ્ઠવંશીઓ નથી મિત્રો આ બાબત આપણે ખાસ યાદ રાખીશું કે બધા પૃષ્ઠવંશી એ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડી એ પૃષ્ઠવંશી નથી દાખલા તરીકે શીર્ષ મેરુદંડી પ્રાણીઓ છે કે પુચ્છ મેરુદંડી પ્રાણીઓ છે એ મેરુદંડી ગણાવી શકાય પણ તેમને આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ગણાવી શકીએ નહીં કારણ કે તેઓમાં મેરુદંડ એ કરોડ સ્તંભમાં રૂપાંતર પામતો નથી એટલે એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું મેરુદંડીના પાયાના લક્ષણો ઉપરાંત પૃષ્ઠવંશીઓ કેટલીક બાબતોમાં પોતાનું અલગ ઓળખ પ્રસ્થાપિત કરે છે જેમ કે આ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં વક્ષ બાજુએ બે ત્રણ કે ચાર કોટરયુક્ત સ્નાયુલ હૃદય જોવા મળે છે તદઉપરાંત ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન માટે મૂત્રપિંડ તથા જોડમાં પ્રચલન અંગો કે જે મિનપક્ષ અથવા ઉપાંગો હોઈ શકે મતલબ કે અહીં ઉત્સર્જન માટે અને આશ્રુતિ નિયમન માટે મૂત્રપિંડ જોવા મળે છે અને જોડમાં પ્રચલન અંગો જોવા મળે છે આ પ્રચલન અંગો તરીકે એ મીન પક્ષ પણ ધરાવી શકે દાખલા તરીકે મત્સ્ય જેવા પ્રાણીઓમાં પ્રચલન અંગો તરીકે મીનપક્ષો વિકસેલા છે અને સસ્તન પ્રાણીઓ વગેરેમાં પ્રચલન તરીકે ઉપાંગો વિકસેલા હોય છે મિત્રો આપણે આ પૃષ્ઠવંશી સમુદાયને એક ચાર્ટ સ્વરૂપે નીચે મુજબ વર્ગીકૃત કરી શકીએ જેમ કે પૃષ્ઠવંશી પ્રાણીઓને ત્રણ વિભાગ બે વિભાગમાં વિભાજિત કરી શકીએ એક હનુવિહીન અને હનુધારી હનુવિહીન મતલબ કે આ પ્રાણીઓમાં જડબા આવેલા હોતા નથી ઉપલું જડબું અને નીચલું જડબું એવા જડબાનો અભાવ હોય એવા પ્રાણીઓને આપણે હનુવિહીન પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ અને આવા હનુવિહીન પ્રાણીઓમાં એકમાત્ર વર્ગ ચૂષ સમાવેશ થાય છે બીજો વિભાગ છે હનુધારી હનુધારી મતલબ કે આવા પ્રાણીઓમાં આપણને જળબા જોવા મળે છે ઉપલું અને નીચલા અસ્તિત્વ જોવા મળે છે તો આ હનુધારી પ્રાણીઓમાં બે ઉપરી વર્ગોમાં એને વર્ગીકૃત કરવામાં આવે છે એક મત્સ્ય ઉપરી વર્ગ અને બીજું ચતુષ્પાદ નામ પ્રમાણે અહીં મત્સ્ય ઉપરી વર્ગ છે એ પ્રચલન અંગો તરીકે મીન પક્ષો ધરાવે છે જ્યારે જે ચતુષ્પાદ છે એ પ્રચલન અંગ તરીકે ઉપાંગો ધરાવે છે હવે આ જે મત્સ્ય ઉપરી વર્ગ છે એને આપણે બે વર્ગ એક કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્યમાં વર્ગીકૃત કરી શકીએ જ્યારે ચતુષ્પાદ એને આપણે વર્ગ ઉભયજીવી સરીસૃપ વિહંગ અને સસ્તન જેવા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે બાહ્ય પરોપજીવી છે તેઓના શરીરમાં શ્વસન માટે છ થી પંદર જોડ ઝાલર ફાટો આવેલી હોય છે મિત્રો અહીંયા આગળ એક ફોટોગ્રાફ દર્શાવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે આ જે પ્રાણી છે એ માછલીના શરીર પર બાહ્ય પર જીવી છે અને એ એના આવા ગોળાકાર મુખ દ્વારા એ આ માછલી જેવા પ્રાણીના શરીરમાં બાહ્ય સપાટી પરથી છેદ પાડી અને તેમાંથી રુધિર અને પોષક દ્રવ્યો ચૂસી લે છે એટલે એટલા માટે જ આ સમુદાયનું નામ ચૂષમુખા એટલે કે આ પ્રાણીઓમાં જડબા નથી આવેલા હોતા ઉપલું જળબું અને નીચલું જડબું એનો સંપૂર્ણ અભાવ હોય છે અને આ ગોળાકાર અથવા તો વર્તુળાકાર ચૂષક પ્રકારનું મુખ ધરાવે છે અને એ આ વર્તુળાકાર મુખમાં આવેલા દાંતની મદદથી તે આ માછલી જેવા પ્રાણીઓના શરીરમાંથી પોષક દ્રવ્યો પ્રાપ્ત કરે છે બીજું આ પ્રાણીઓના શરીર પર શ્વસન માટે છ થી પંદર જોડ પાછળના ભાગે પાર્શ્વ અસ્તિત્વ જોઈ શકીએ ઝાલર ફાટો આપણને ચૂષમુખા પ્રાણીઓના શરીરની સપાટી પર જોવા મળે છે ચુશમુખા એ ચૂષક પ્રકારનું હનુવિહીન અને જળબા વિહીન મતલબ આગ્નેતા મુખ ધરાવે છે અહીં ફોટોગ્રાફમાં આ ગોળાકાર મુખ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ અને ફરીથી એકવાર આ પ્રાણીઓ જડબા વિહીન પ્રાણીઓ છે અને આવા ગોળાકાર ચૂષક પ્રકારના મુખ વડે એ અન્ય પ્રાણીઓના શરીરમાંથી પોષણ પ્રાપ્ત કરી શકે છે તેઓના શરીર ભીંગડા અને યુગ્મ મીન પક્ષો ધરાવતા નથી આ એક ખાસ વિશેષતા આ સમુદાયના પ્રાણીઓની ગણાવી શકાય મિત્રો આમ તો પ્રાણીઓ જ્યારે પાણીની અંદર વસવાટ ધરાવતા હોય છે ત્યારે તેઓના શરીરની સપાટી પર આવેલા ભીંગળા એમને પાણી સામે રક્ષણ આપે છે અહીંયા આગળ આ પ્રાણીઓની શરીરની સપાટી એકદમ ચીકણી હોય છે ચિકાસયુક્ત હોય છે જે તેમને પાણી સામે રક્ષણ આપે છે અહીં શરીરની સપાટી પર ભીંગડા નથી તેમજ યુગમાં મીન પક્ષો નથી તમે અહીં આકૃતિમાં અથવા ફોટોગ્રાફમાં જોઈ શકો છો આ મીન પક્ષ છે પણ એ મીનપક્ષ પેરમાં નથી જોડમાં નથી માછલીમાં એટલે કે મત્સ્યમાં આપણને મીન પક્ષો જોવા મળે છે તરવામાં મદદરૂપ થાય એવા એ મીન પક્ષો પેરમાં હોય છે જોડીમાં હોય છે જ્યારે અહીંયા આગળ આપણને મીન પક્ષો જોડીમાં જોવા મળતા નથી ખોપરી અને કરોડસ્તંભ એ કાસ્થિમય છે અહીં આગળ શરીરમાં આલા શીર્ષ પ્રદેશમાં આવેલી ખોપરી એ કાસ્થિમય તેમજ દળ પ્રદેશમાં આવેલું આ કરોડસ્તંભ એ પણ કાસ્થિમય અવસ્થામાં હોય છે બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે મતલબ કે રુધિર એ બંધ પોલી નલિકાઓ મતલબ કે રુધિર વાહિનીઓમાં વહન પામે છે એટલે કે અહીંયા આગળ પરિવહન તંત્ર

અને ત્યારબાદ અંડજનન થઈ જાય મીઠા પાણીમાં ઈંડા મૂક્યા બાદ થોડા દિવસો પછી આ સમુદાયના પ્રાણીઓ એ મૃત્યુ પામે છે અને ત્યારબાદ એમના ડીંબ છે એ રૂપાંતરણ પામ્યા બાદ એ દરિયામાં પાછા ફરે છે ઉદાહરણો તરીકે લેમ્પ્રી અને હેગફિશ એ આ સમુદાયના પ્રાણીઓના જાણીતા ઉદાહરણો છે મિત્રો આપણે આ પ્રાણી સૃષ્ટિનું જે વર્ગીકરણ છે એના દ્વિતીય એપિસોડમાં નુપૂરક સમુદાયથી શરૂ કરી નુપૂરક ત્યારબાદ સંધિપાદ મૃદુકાય શુર સમુદાય સામી મેરુદંડી ત્યારબાદ મેરુદંડી પ્રાણીઓની સામાન્ય લાક્ષણિકતાઓ વિશે વાત કરી અને મેરુદંડી પ્રાણીઓમાં આપણે શીર્ષ મેરુદંડી પુચ્છ મેરુદંડી અને પૃષ્ઠવંશી પ્રાણીઓની આપણે ચર્ચા કરી પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આપણે હનુવિહીન જે પ્રાણીઓ છે પૃષ્ઠવંશીઓમાં જેમાં ચૂષમુખા વર્ગનો સમાવેશ કરવામાં આવે છે આ ચૂષ્મુખા વર્ગ સુધીના સામાન્ય લક્ષણોની આપણે ચર્ચા કરી એના ફોટોગ્રાફ્સ વગેરે વિશેની માહિતી પ્રાપ્ત કરી આશા છે કે તમને આ સમુદાયના લક્ષણોમાં બરાબર ખ્યાલ આવ્યો હશે Abar.